નમસ્કાર, બોયલ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. વડોદરામાં આસોજ પાસેથી 11 ફૂટ લાંબો અને 400 કિલો વજનનો મહાકાય મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. પ્રાણી પ્રેમી હેમંત વઢવાણા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વર્ષ 2021નું મગરનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન શનિવારે સવારે આસોજ નજીક આવેલા નાળા પાસેથી કરવામાં આવ્યું હતું. 400 કિલોના મગરને રેસ્ક્યુ કરવા માટે 2 કલાકની મહામુસીબતે જહેમત કરવામાં આવી હતી અને 400 કિલોનો મગર અંતે ઝડપી પાડવામાં આવ્યો હતો. મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે. આજ રોજ સવારે 8 વાગે અમને કિરણભાઈ પટેલ, જે આસોજ ગામના વતની છે, એમનો કોલ આવ્યો તમારા હેલ્પલાઇન નંબર ઉપર. ત્યારબાદ અમે 1.5 કલાકની અંદર આસોજ ગામમાં પહોંચી મગર જોયો હતો કે મગર એક ખાડામાં, કન્સ્ટ્રક્શનના ખાડાની અંદર મગર ગઈકાલ રાત્રે પડી ગયો હતો એવું ગામવાળાએ અમને જાણ કરી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ અને હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણાની ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંદાજિત આ મગર 11 ફૂટ લાંબો છે, વજન 350-400 કિલો વજન હશે. અત્યારે ક્યાં લઈ જવામાં આવશે? જે વડોદરા વન વિભાગને સુપ્રત કરેલો છે, એકદમ સેફ અને સુરક્ષિત રીતે એને રેસ્ક્યુ કર્યો છે. કેટલા લોકોની ટીમ હતી તમારી? જી, મારી 15-એક જણાની ટીમ હતી. બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ પટેલ, શૈલેષભાઈ રાવલ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કેટલો સમય લાગ્યો એને રેસ્ક્યુ કરવામાં? જી, આ મગરને 1.5-2 કલાકની ભારે જહેમત બાદ આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઓકે, થેન્ક યુ. જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.